ನು ನಾಮ ಕೃಷ್ಣ ಈ ಉಭಯಕ್ಕೆ ಸಿದ್ಧ ನೋಡ್ರಿ ಈ ಕೃಷ್ಣ ರಾಮಿಯ ಮರ್ಯಾದಾಚೆ ಕೃಷ್ಣಗೆ ಪೂರ್ಣತಾಚೆ તેથી જીવનની અંદર બે ભગવાનને વધારે સેવવા દે, રામ અને કૃષ્ણ. કૃષ્ણ જેવી શુદ્ધતા આવે અને રામ જેવી મર્યાદા આવે, આ બંનેનો સાથ છે. કૃષ્ણને વાંચતા નથી આપણે, બાકી કૃષ્ણ એટલે બહુ વિશેષ વિભૂતિ છે. આપણે બધા કૃષ્ણને વચ્ચે રાખી દીધું, બે વાર લગ્ન કરીએ ને કોઈ પૂછે કે જરા બે વાર લગ્ન થયા એમાં શું, કૃષ્ણ ભગવાનને હોળ ધારે 108 પટરાણી, પણ એને ક્યાંય છૂટાછેડા નથી થયા. તું એની સાથે તારા જીવનને જોડે છે પણ બહુ અઘરું છે. ગમે એ બાબતમાં આપણે કૃષ્ણને જોડી દઈએ, કૃષ્ણ એ પૂર્ણ પુરુષોત્તમ છે, કૃષ્ણ એ ભગવત પરાકાષ્ઠ. એક વખત કેવું હોય તો શંકર ભગવાનને કામદેવ નો ડર લાગ્યો અને એને કામદેવને બાળીને ભસ્મીભૂત કર્યા. કૃષ્ણ ભગવાને શરદ પૂર્ણિમાના દિવસે અનેક ગોપીઓની વચ્ચે રામને કેવી રીતે વિજયી કરવું એ શીખડાય. એકે ગ્રહસ્થાશ્રમ શ્રેષ્ઠ કહ્યું, આશ્રમોમાં ગ્રહસ્થાશ્રમ શ્રેષ્ઠ છે. ગ્રહસ્થાશ્રમ એ કામ ઉપર વિજયનું પ્રતીક છે. લગ્ન મંડપમાં વરરાજો જાય ને ત્યારે બ્રાહ્મણ એને પહેલું વહેલું બોલાવડાવે કે બોલ અહમ સાધુ ભવામી, હું સાધુ થવા માટે આવ્યો છું. સાધુ મારે એમ સાધુ, બીજું શું. અને એટલે લગ્ન મંડપમાં ધુમાડો કરે બ્રાહ્મણ. એ બ્રાહ્મણો છે ને આંખમાં ફોર્મેટ મારતા હોય, એટલે મોબાઈલમાં બહુ બધી ફંક્શન થઈ જાય કેમ ફોર્મેટ મારવો પડે. આંખમાં પાણી આવે તો બધું છે, એ આંખ સાફ થઈ જાય. અને પછી એક જ ચિત્ર રહે. અને બ્રાહ્મણો તો હસ્તમેળાપ કરાવીને એમ કે છે એકબીજાની સામે જોવું ત્યારે શ્લોકો બોલે. લગ્ન એ સંસ્કાર છે. અને શ્લોકો બોલીને પછી એકબીજાને જોવાનું કે હવે તમે એક એક ફોટા પાડી લ્યો એકબીજા, હવે આમાં એડ કરતા નહીં બીજા કોઈના ફોટા. તેથી ગ્રહસ્થાશ્રમ એ કામને જીતવા માટેનું સર્વોત્તમ સાધન છે. હવે કામ એટલે ખાલી શરીર નહીં, કામ એટલે મન. કામના ઉત્પન્ન કરવાની મૂળ જગ્યા હોય તો મન જ છે, તે ઈચ્છાઓને અંકુશમાં રાખે. તેથી એ કૃષ્ણ ભગવાનની કથા ભાગવત જેની આગળ શ્રીમદ શબ્દ છે, જેમાં બધા દેવતાઓના ચરિત્રનું વર્ણન છે. નાની મોટી કથાઓ બધા એની છે. બહુ ભાગવતની વાત કરીએ એટલે પૂછું, ભાગવત ક્યારે આવ્યું, ભાગવત ક્યાં આવ્યું અને ભાગવત શા માટે આવ્યું? સૂતમ સૂતમ મહાભાગ વદનો વદતાંબર કથા ભાગવતી પુણ્યા યદાહ ભગવાન ચુક. બતાવો ભાગવતની કથા ક્યાં આવી, ભાગવતની કથા કેવી રીતે આવી. અને પછી કથાનો પ્રારંભ કરે છે. વેદવ્યાસ પોતાના આશ્રમમાં બેઠા છે. આશ્રમમાં રહેલા વેદવ્યાસે પોતાના યજ્ઞ કાર્ય પૂર્ણ કરીને ચિંતા વ્યક્ત કરી
શિષ્યોને બોલાવી અને ચાર શિષ્યોને વેદનું પારાયણ કરાવડાવ્યું. ઋગ્વેદ પહેલને આપ્યો, સામવેદ જૈમિનીને આપ્યો, યજુર્વેદ વૈશંપાયનને આપ્યો, અથર્વ વેદ છે એ સુમંતુને આપ્યો, ઇતિહાસ હતો એ રોમહર્ષણને આપ્યો. છતાં પણ એને શાંતિ થઈ નહીં એટલે વેદ વ્યાસે મહાભારતની રચના કરી. આપણા બે ઇતિહાસ છે, એક ઇતિહાસનું નામ મહાભારત છે અને એક ઇતિહાસનું નામ રામાયણ છે. એ તો ખબર છે ને ઇતિહાસ કોને કહેવાય. ઇતિહાસ એટલે સત્ય બનેલી ઘટના, એમાં કોઈ કાલ્પનિક વાત ન હોય. મહાભારત પણ કોઈ કાલ્પનિક વાત નથી, બનેલી ઘટના છે. અને રામાયણ પણ કોઈ કાલ્પનિક વાત નથી, બનેલી ઘટના છે. તે બે ઇતિહાસ, એમાંના એક મહાભારતની રચના કરી. મહાભારત રચાણું, છતાં પણ વેદ વ્યાસના મનમાં શાંતિ થઈ નહીં એટલે વેદ વ્યાસ મૂંઝાણા. નારદજી બધાયેલા, પરાશર્ય મહાભાગ ભગવત ભવતઃ કચ્ચિદાત્મના પરિતુષ્યતિ શારીર આત્મા માનસ એવ વા. જિજ્ઞાસિ તમસુ સંપન્નમપિ તે મહદયદભૂતમ કૃતવાન ભારતમ યસ્ત્વમ સર્વાર્થે પરિદ્રુહિતમ. જિજ્ઞાસિતમધિતમ ચ યત બ્રહ્મ સનાતનમ અથાપિ શોચસ્યાત્માનમ કૃતાર્થ હીવ પ્રભો. આશ્રમમાં નારદજીનો પધરામણી થઈ. મહામુનિ નારદજી પધાર્યા. વેદ વ્યાસને મહામુનિ નારદજી મળ્યા. પૂછે છે, તમારા અંતકરણને જાણ્યા પછી મને એમ લાગે છે તમારું મન અશાંત બહુ છે. મનની અશાંતિનું કારણ શું? શરીરથી તમે ઘણા બધા પ્રસન્ન છો પણ મન કેમ તમારું અશાંત છે? નારદજીને કહે છે વેદ વ્યાસ કે સાચી વાત છે તમારી. સવે ભવાન વેદ સમસ્ત ગુહ્યમ ઉપાસીતો યત પુરુષઃ પુરાણ પરાવરેશો મનસૈવ વિશ્વમ સૃજ્યત્યવત્યતિ ગુણૈરસંગ.
ઘણું બધું લખાણ કર્યું, ઘણું બધું વાંચ્યું, ઘણા બધા શ્લોકો ગાયા, શિષ્યને બધું ભણાવી દીધું, પણ મારા મનને ક્યાંય શાંતિ મળી નહીં. નારદજી, તમારી આગળ એવો કોઈ ઉપાય છે કે જે ઉપાયને કારણે મારું મન છે એ સ્થિર થાય? ભગવાન, અમારા હૃદયમાં પ્રશ્ન છે, હું કોનું અનુસરણ કરું? ભગવાન, અમારા હૃદયની અંદર ચિંતા છે કે મારું અંતઃકરણ કેવી રીતે ભીનું કરું. ભગવાન, મને બધું આવડે છે પણ રડતા નથી આવડતું. ભગવાન, તેથી મારું અંતઃકરણ ભીનું થાય, મને રડતા શીખડાવો. સતપુરાણ શબ્દ ઇત્યાદિ ઋષિ મુનિઓને કહે છે ત્યારે નારદજીએ વેદ વ્યાસને અંતઃકરણ કેવી રીતે ભીનું થાય એનો રસ્તો બતાવ્યો. શું બતાવે છે? કે ભગવાનના નિર્મળ યશનું તમે ગાન કરો તો તમારું મન છે એ શાંત થાય, તો તમારું અંતઃકરણ છે એ શુદ્ધ થાય, તો તમારું અંતઃકરણ છે એ ભીનું થાય. ભવતા અનુદિત પ્રાયમ યશો ભગવતો અમલમ એન વાસો ન તુસ્સે તમને તદર્શનમ અખિલમ. અંતકરણ શુદ્ધ કરવું છે તો તમારે ભગવાનના નિર્મળ યશનું ગાન કરવું પડશે. નારદજીને પૂછે છે વેદ વ્યાસ કે એવું તમારી આગળ કોઈ દ્રષ્ટાંત કરું કે જેને ભગવાનના નિર્મળ યશનું ગાન કર્યું હોય અને એનું અંતકરણ શુદ્ધ થયું હોય. નારદજી પ્રસન્ન થઈને કહે છે તમારી સામે હું છું ને એ હું જ તમારા જીવનનું દ્રષ્ટાંત છું. સાંભળો ભગવાન, અમે આપને કહીએ, પૂર્વ જન્મમાં હું દાસીનો પુત્ર હતો, મારી માં દાસી હતી. જ્યારે જ્યારે અમારા નગરની અંદર કોઈ મહાપુરુષો પધારતા હતા ત્યારે મારી માં એની સેવા કરતી. હું બાળક હતો છતાં મારામાં ક્યાંય ચંચળતા હતી નહીં. એક વખતની ઘટના બની, અમારા રાજ્યની અંદર સંતો મહાપુરુષો પધાર્યા, ચાતુર્માસની અંદર તીર્થયાત્રા વર્જ છે, અષાઢ શ્રાવણ ભાદ્રપદ અને આસો. તો સંતોને મહારાજાએ કહ્યું તમે રોકાઈ જાઓ. સંતો રોકાણા, મારી મા એની સેવામાં લાગી. સંતોના રૂપને, સંતોના ભજનને જોઈ અને મને પણ એના તરફ આકર્ષણ થયું. સાંજ પડે સંતો ભજન ગાય, એ ભજન હું સાંભળું, આખો દિવસ સંતોની હું સેવા કરું, એના માટે ફળ લઈ આવું, એના માટે ફૂલ લઈ આવું. એક વખત મારા મનમાં વિચાર આવ્યો સંતો જે ભોજન કરી રહ્યા છે એ ભોજન મને મળે તો બહુ સારું. ઉછિષ્ટલે પાનમોદિતો દ્વિજે સકૃતસ્મ ભુંગજે તદપાસ્તકિલ્બિષઃ એવં પ્રવૃત્તિદસ્ય વિશુદ્ધ ચેતસ્ત ધર્મ એવાત્મરૂચિઃ પ્રજાયતે. એટલે હાથ જોડીને મેં સંતોને કહ્યું સંતો તમારું ભોજન જો થોડું ઘણું એઠું બચ્યું છે એ મને મળે તો કામ થઈ જાય. કોઈનું એઠું ખવાય નહીં પણ કોઈ સામેથી આપે તો એ પ્રસાદ છે. તો સંતોએ સામેથી આપ્યું, કઈ વાંધો નહીં, લો લઈ લો ભોજન. તો ભોજન બધું જે ક્યાંય બચ્યું તું પત્રાવળીમાં એ મેં એકઠું ફેર્યું અને પછી મેં મારા પેટમાં પધરાવ્યું. નારદજી કહે છે જેવું મારા પેટમાં ગયું ને ત્યાં મારા રોમ રોમની અંદર તત્ર નમઃ કૃષ્ણ કથા
मनो ग्रहेण शृण्वम मनो श्रद्धया मे अनुपदं विशृण्वत प्रियश्रवस्यं मम भवद्रुचि तत्रानवहं कृष्ण कथा प्रगायतः नारद जी के कृष्ण नी वात मारा कान मा पड़ी अने ये भी पड़ी जेने कारणे नारद जी कहे मारी अंदर नी भीतर नी बधी ईष्णा सूती थी ए जागी अब तो सांज पड़वानी राह जोवा लागी गई યાદ રાખજો વાલા હરી કથાની તલબ જેથી લાગે ત્યાંથી સમજવાનું આજ આપણા જીવનમાં પુણ્યના સૂર્યનો ઉદય થયો છે જ્યાં સુધી અંદરથી આમ આગ ન લાગે ત્યાં સુધી ઠીક છે ઘણી કથામાં કહું છું તમારો યુવાન દીકરો જે દિવસે તમને એમ કે મારે મંદિરે જવું છે એ દિવસે સમજજો તમારી કમાણીની અંદર હવે લહેર લાગી છે બાકી મંદિરે મોકલો ને તો પાછા આવતા રે વરરાજાની યારે મેં ઘણી વાર જોયું વરરાજાની સાથે આખું ટોળું ગયું એ મંદિરે જોઈજો તને ટોળું જાય ને તો એ બધા દરવાજે ઉભા રહી જાય ઓલો એકલો પગથિયા ચડીને પગે લાગતો આપણે હાલ નો પણ ભાઈ કોણ માથા ઉપર બૂટ પહેર્યા છે ને કાઢવા ને મૂકવા ને એમ ભગવાન મળી જાય વાલા આપણી આગળ ભગવાન માટે સમય નથી તો ભગવાનને આપણી માટે તો જરાય નથી તમે એક ડગલું ચાલો તો ઈશ્વર કે છે હું 10 ડગલા ચાલવું પડે એક ડગલું તો આપણે ચાલવું પડે કે નહીં ભગવાન એક એવું તત્વ છે કે જેને કારણે આપણને આનંદ થાય જ્યારે અંદરથી ભીતરથી ભગવાનને જાણવાની ભગવાનને માણવાની આગ લાગે તો ભગવાન મળે કૃષ્ણ કથા સાંભળી નારદજી કહે છે મને ભગવાન પ્રાપ્તિની આગ લાગી ગેલછા થઈ મને ભગવાનને મારે જોવા છે ભગવાનને મારે જોવા છે સંતોના ચાતુર્માસ પૂર્ણ થયા જતા હતા આડા ફરી સંતોને મેં પ્રાર્થના કરી બાબજી આપ જાઓ છો એનો વાંધો નથી પણ જતા જતા એકાદો મંત્ર એવો આપીને જાઓ જે મંત્રના કારણે મારું કલ્યાણ થઈ જાય ત્યારે સંતોએ માથા ઉપર હાથ મૂકી મને કહ્યું આ મંત્રનો જાપ કરજો નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પદ્મનાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ આ મંત્રનો તમે જાપ કરશો તો ભગવાન તમને દર્શન આપશે અને પછી ભગવાનના ભજનમાં મારું ચિત્ત લાગવા લાગ્યું સંતો તો જતા રહ્યા હું ભગવાનનું ભજન કરવા માટે જ્યારે બેસું અને ભગવાનનું ભજન કરું તો મારી માને ડર લાગ્યો કે દીકરો છે ક્યાંક સંન્યાસી થઈ જશે આ બધું છોડી જશે તો શું થશે એટલે મારી માં ભજનમાં બાધકતા ઉત્પન્ન કરે છે ભગવાનની સેવાના 32 દોષ ભાગવતમાં વર્ણવ્યા છે એમાંનો એક દોષ એ પણ છે કોઈ ધ્યાનથી કથા સાંભળતું હોય અને એને તમે એના ધ્યાનમાંથી ભંગ કરો તો એ કથાની અંદર થતું રહેલું બધું પાપ આપણા ભાગમાં આવે આપણું નથી હો ગણનું 32 દોષ બતાવ્યા ભાગવત સેવાના 32 દોષ ભગવાનના ભજનમાં માં બાધક બની
નારદજી કે છે મેં ભગવાનને પુકાર્યા, ભગવાન કાંઈક રસ્તો બતાવો. ભગવાને કૃપા વરસાવી, થયું એવું. માં ગાય દોહવા માટે જાય છે, ગાય દોહીને જ્યારે માં પાછી ફરે છે ત્યારે માનો પગ સર્પ ઉપર પડે છે, સર્પનો દંશ માને થાય છે, સર્પ દંશથી માનું મૃત્યુ થાય છે. નારદજી કહે છે માનું મૃત્યુ મને દુઃખ બહુ લાગ્યું, પણ સાથે સાથે વિચાર આવ્યો કે હવે ભગવાનના ભજનમાં મને કોઈ બાધક નહીં બને. નરસિંહ મહેતાએ ગાયું છે, નારાયણ નું નામ જ લેતા એ વારે તેને તજીએ રે, નારાયણ નું નારાયણ નું નામ જ લેતા વારે તેને તજીએ
મોટાને ઉભા કરવા કઠણ અને એટલે જ મેં ગાયું છે, આ નારાયણ નું નામ જ લેતા એ વારે તેને તજીએ રે, નારાયણ નારદજી કહે છે મને ભગવાનની કૃપા વરસાવી ભજનમાં મારી માં બાધક હતી, મારી માનું મૃત્યુ થયું, દુઃખ તો બહુ થયું પણ સાથે સાથે વિચાર આવ્યો કે ભગવાનને કૃપા કરી છે અને ભગવાનના કૃપાના પરિણામે ખરેખર મને આનંદ થયો. નારદજી વેદવ્યાસને કહે છે, વેદવ્યાસને કહે છે, નારદજી સમજાવે છે કે અમે તમને એ જ કહીએ છીએ ભગવાનનું ભજન કરો. આગળ કથા કહે છે પછી તો હું યમુનાના તટ ઉપર જઈ ભગવાનનું ભજન કરવા લાગ્યો. ભગવાનનું ખૂબ ભજન કર્યું, બંધ આંખે ઈશ્વરના મને દર્શન થયા. રૂપમ ભગવતો યતમનઃ કાંતમ સુચાપહમ અપશ્યન સહસો તસ્તે વેકલવ્યાદ દુર્મણા. એવં યતંત વિજનૈ મામાહ ગોચરો ગંભીર લક્ષણા વાચ શૂચ રસમયન. બંધ આંખે ભગવાન ના દર્શન થયા, બંધ આંખે ભગવાન ને રૂપ નું ભાન થયું. નારદજી કે આંખ ખોલી અને ભગવાન ને શોધવા લાગ્યો, ભગવાન ના દર્શન થયા નહીં. મહામુનિ નારદજી કે છે ત્યારે મારા મનની અંદર ઘણું બધું દુઃખ થયું, મને રડવું આવ્યું.
અને એ સમયે ભગવાને આકાશવાણીથી કહ્યું, ગંભીર લક્ષણ્યા વાચા શુચઃ પ્રશમયન દિવ, તારા ભજનથી હું પ્રસન્ન થયો છું, તારા ભજનથી મને આનંદ થયો છે, પણ આ જન્મારે નહીં, તને મારા દર્શન આવતા જન્મારે થશે. નારદજી કહે છે, બીજો જન્મારો મારો નારદ તરીકે થયો. જો વાલા એક વાત યાદ રાખજો, એક પુસ્તક છે કર્મનો સિદ્ધાંત, હાથમાં આવ્યો તો વાંચજો, બહુ નાની પુસ્તિકા જીણી, એમાં સંચિત લઈને આવીએ છીએ અને સંચિત લઈને આપણે જઈએ છીએ. હા, તમારા નાના નાના છોકરાઓ હાથમાં કરતાલ લઈને કરતાલ વગાડતા હતા, એનું આ જન્મનું કઈ પુણ્ય નથી? આ જન્મમાં ક્યાંય માળા ફેરવે છે? આ જન્મમાં ક્યાંય કોઈ પાઠ પૂજા કરે છે? છતાં એને કરતાલ લઈને હાથમાં નાચવાનું મન થયું, એનો અર્થ એવો છે કે આ જન્મમાં ક્યાંક એને કરતાલો વગાડવાની રહી ગઈ છે. એટલે આ જન્મારે ભગવાને અને નાની ઉંમરે પ્રભુ સ્મરણ આપ્યું. સંચિત છે, ક્રિયામાળાને પ્રારબ્ધ એવું છે ક્યાં ત્યાં પૂર્ણ થઈ જાય, પણ સંચિત એક એવું કર્મ છે કે જે કર્મ આપણે સાથે લઈને જઈએ છીએ, સાથે લઈને આવીએ છીએ. કર્મ એકો ગચ્છતિ, માણસની સાથે શું આવે? કર્મ. કર્મના બંધનથી જોડાયેલા છીએ, તેથી સંચિત લઈને જઈએ છીએ, સંચિત લઈને આવીએ છીએ. અહીં સતપુરાણી શ્રવણક ઇત્યાદિ ઋષિમુનિઓને કહે છે, સંચિત આપણું મજબૂત છે અને એ સંચિતના કારણે બધું બને છે. સંચિત કર્મ સર્વોત્તમ છે. તો ભગવાનને જોવાની મહેચ્છા, ભગવાનને જોવાની ઈચ્છા જે રહી ગઈ હતી, તેથી નારદજી કહે છે, બીજો જન્મ મારો નારદ તરીકે થયો અને બાળ અવસ્થાથી જ મને ભગવાન પ્રત્યે પ્રેમ થયો. દેવદત્તામિમામ વીણા સ્વર બ્રહ્મ વિભૂષિતામ મૂર્છ ગીત્વા હરિકથામ ગાયમાનશ્ચ નરામ્યહમ. બાળ અવસ્થાથી જ મારું ચિત્ત ભગવાનમાં લઈ ગયું અને બાળ અવસ્થાથી જ ભગવાનનું ખૂબ ભજન કર્યું. ભગવાનના ભજનના પરિણામે બાળ અવસ્થામાં મને ભગવાન મળ્યા. ભગવાન મળ્યા અને ભગવાને મને સાત સુરની વીણા આપી, સ્વર વિભૂષિતા, અને કહ્યું આ વીણાને વગાડજો. આ વીણા વગાડીને લોકોની વચ્ચે તમે મૂર્છયિત્વામ હરિકથા, મૂર્છા પામેલી ભગવાનની દિવ્ય કથાને તમે જગાડજો. ત્યારથી નારદજી કહે છે, આ ભગવાનની કથા કોઈનું સ્વાગત કરવાનું છે ભાઈ? રમણીકભાઈ સ્વાગત કર્યું છે, કરી લો ને બે મિનિટ, ચાલો ને ફટાફટ કલાક બીજું જાવું હોય દાદાને તમે વારે વારે બેસાડો છો મોટી ઉંમરવાળા, એવું કાંઈ આમાં બ્રેક મરાવવાની, પણ એવું મહત્વનું હોય જ મરાવવાનું. આવો સાહેબ, આજ મંચ ઉપર જે ઉપસ્થિત થઈ રહ્યા છે ને, એમને જોઈને એક માનસપટ પર દ્રશ્ય ખડું થઈ જાય કે રાજા છે. ત્યારે મારે કેવું છે કે એ આ બધા જ છે આંબા દાદાના પૌત્રો છે, એમના અષ્ટવક્ર રૂપ એક ગુરુ છે, અને એમની પાસેથી બધા એ વિદ્યાનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, અને એમણે આ આટકોટ ગામની અંદર લોટ માગીને પણ પોતાની આજીવિકા નું ભરણ પોષણ કર્યું છે, પોતાના પરિવારનું ભરણ પોષણ કર્યું છે, અને આ બધા જ બાળકોને એમણે વિદ્યા આપી છે. તો એમના જ્ઞાનના એ ગુરુ છે, એટલે કથાને વચ્ચે થોડોક વિક્ષેપ કરીને પણ આપણે એમને સન્માનિત કરી રહ્યા છીએ. આપણું ખરેખર બહુ સદભાગ્ય છે. જોરદાર તાલીઓથી એક વખત આપણે સાહેબને વધાવીએ, અને હું વિનંતી કરીશ કે સાહેબને સાલ ઓઢાડવા માટે
ભરતભાઈ અને સાહેબ ના આશીર્વાદ લેશે. શ્રી ગિરિરાજ ધરણ કી જય. સાહેબ ના પૌત્ર હરેશભાઈ પણ અહીંયા છે, એમને ભરતભાઈ સાલ ઓઢાડીને એમનું સન્માન કરશે. શ્રી બાલકૃષ્ણ ભગવાન એમને પણ સાહેબે ડોક્ટર બનાવ્યા છે, એમના પૌત્રને પણ, તો આપણે એમને પણ સન્માનીએ. ધર્મેશભાઈને વિનંતી કરીશ કે આવશે અને સાહેબના પૌત્ર એમની સાથે છે, એમને પણ સન્માનશે. શ્રી ગિરિરાજ ધરણ કી જય. એ સાથે પેલા વિમાની પરિવારની કથા અમે કરેલી અને એનાથી વિશેષ ઓળખાણ એ આપણા હાઈકોર્ટના એડવોકેટ જજ એવા જયંત પટેલનું નામ કદાચ આપણે સાંભળ્યું હશે. એમના ભાણિયા એવા પલ્લવભાઈ ભીમાણી અમદાવાદથી પધાર્યા છે. એમનું ખૂબ ખૂબ હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત. શ્રી ગિરિરાજ ધરણ કી જય. ફરીવાર ઓળખાણ આપું તો હાઈકોર્ટના જજ એવા જયંત પટેલ નું નામ કદાચ આપણે સાંભળ્યું હોય. બાલકૃષ્ણલાલ કી જય. દેવદત્તા મિમામ વીણા સ્વર બ્રહ્મ વિભૂષિતા મૂર્છયિતવા હરી કથા ગાયમાનસ્ય નરામ્યહમ્. સાસુરની વીણા મહામુનિ નારદજીના આત્મા ભગવાને આપી, મૂર્છા પામેલી ભગવાનની કથાને જગાડવા માટે કહીએ. નારદજી કહે છે, ત્યારથી આ વીણા લઈ અને લોકોની વચ્ચે હું ફરું છું. મૂર્છા પામેલી ભગવાનની આ દિવ્ય કથાને હું જગાડવાનું કામ કરું છું. ભવસિંધુ પલવ દ્રષ્ટો હરિચર્યાનું વર્ણનમ. ત્યારથી આ ભગવાનની દિવ્ય કથા મેં ગાઈ છે. આજ પણ એમ કહેવાય છે, મહામુનિ નારદજી આપણા ઘરની અંદર ત્રણ વખત આવે. સવારમાં આવે, સાંજે આવે અને બપોરે આવે. સવારમાં આવે ત્યારે આપણે પૂજાપાઠ કરતા હોઈએ, બપોરે આવે ત્યારે આપણે કોઈ દિન દુખિયાને જમાડતા હોઈએ, સાંજના આવે ત્યારે આપણે પાછા પૂજાપાઠ કરતા હોઈએ. અમે નાના હતા ત્યારે અમને એવું કહેતા કે સાંજે ઓસરીની કોર ઉપર ન બેસાય, કારણ કે સાંજના ભગવાનનો રથ નીકળે. ત્યારે કઈ સમજાણું નહોતું, પણ આ નારદજીની વાત આવી ને પછી સમજાણું. સાચી વાત છે, સાંજે ભગવાનનો રથ ચોક્કસ નીકળતો હોય. સવારે પણ આવે, બપોરે પણ આવે અને સાંજે પણ આવે. આપણે જે કઈ કર્મ કરીએ છીએ ને એના આટલા સાક્ષી છે. એમાં પેલા સાક્ષી છે એ સૂર્યનારાયણ. આપણે આપણે અહીં અસ્ત થઈ જાય છે પણ સૂર્યાસ્ત થતો નથી, એ તો આપણે જાણીએ છીએ, વિજ્ઞાન કહે છે. અહીંયા આથમો હતો, ક્યાંક ઉઈ ગયો. આપણે અહીં સવારના છ વાગ્યા હોય તો અમેરિકામાં સાંજના છ વાગ્યા. આપણે આ સૂર્યાસ્ત થાય તો ત્યાં કદાચ સૂર્ય ઉદય થતો હશે. અખંડ છે એ આપણા કર્મનું ધ્યાન રાખે. બીજું, તમારા ઘરનો ઉમરો તમારા કર્મનું ધ્યાન રાખે છે, એટલે ઉમરાની પૂજા. ઘરમાં ઉમરા પૂજન કરાવે ને બ્રાહ્મણ, વાસ્તુ દિવસ જે વાસ્તુ લઈએ ત્યારે, કે ઉમરો તમે ઓળંગો ત્યારે ઉમરો તમને પૂછે ક્યાં જાઓ છો ભાઈ, ત્યારે જવાબ આપીએ આપણે કે હું આટલા માટે જાઉં છું, આટલા માટે જાઉં છું.
આપણા વેદમાં કહેવામાં આવ્યું છે કે ઉમરાની પૂજા કરીને ઉમરાને પ્રાર્થના કરો, મારા ઘરની અંદર સંતના સ્વાગત થાય, મારા ઘરની અંદર મહાલક્ષ્મીનું પ્રાગટ્ય થાય, અને મારા ઘરની અંદર અન્ન શુદ્ધ થાય, એટલે ઉમરાની પૂજા છે. વાસ્તુમાં ત્રણ પૂજા બ્રાહ્મણ કરાવે, ઉમરાની પૂજા, અગ્નિની પૂજા અને તિજોરીની પૂજા. તમારા ચૂલા ક્યારેય બંધ ન રહે, પ્રગટ રહેવા છે. મોટા શહેરમાં તો રવિવારે જબરજસ્તી બંધ હોય, સન્ડે ઇઝ હોલિડે. સાંજે જેની પાઉંભાજી વખણાતી હોય પાઉંભાજી ખાવા જાય. જે દિવસે તમારા ઘરનો ચૂલો બંધ રહ્યો તે દિવસે તમારા સાથે અન્નનો અને મનનો અણ બનાવ શરૂ થઈ જાય. મહાભારતમાં કથા જ વાલા, ભીષ્મ પિતામાં જયારે બાણસયા ઉપર સૂતા અને પછી યુધિષ્ઠિરજી મહારાજને ધર્મની વાતો કરે છે, યુધિષ્ઠિરજી મહારાજને ધર્મ સમજાવે છે, ત્યારે દ્રૌપદીએ હાસ્ય કહ્યું. દ્રૌપદીએ એને પૂછ્યું, ભીષ્મએ તમે હસો છો એનું કારણ શું? દ્રૌપદી કે કઈ નહીં. શ્રી ભીષ્મ કહે છે, તમારા હસવા પાછળ કાંઈક તો હશે. શું છે? કઈ નહીં બાબજી, એમાં શું બસ આમ જ. ભીષ્મ પિતામહે કહ્યું, દ્રૌપદી તમે કારણ વગર હસો નહીં, બતાવો. ત્યારે શ્રી દ્રૌપદીજી શ્રી ભીષ્મને કહે છે, ધર્મની આટલી સારી સારી વાતો તમે કરો છો, તમારો ધર્મ ક્યાં ગયો? જ્યારે ભરી સભાના મધ્યમાં મારા ચીરનું હરણ થતું હતું ત્યારે. ભીષ્મએ જવાબ આપ્યો, અત્યારે ધર્મની વાત એટલા માટે કરું છું દેવી, ત્યારે મારા પેટની અંદર દુર્યોધનનું અનાજ જતું હતું, અને દુર્યોધનના એ પાપી રૂપી અનાજને કારણે મારા મનમાં જે વિચારની શુદ્ધિ હતી તે મટી ગઈ હતી. આજ કૃષ્ણના બાણ આ શરીરમાં લાગ્યા, આજ અર્જુનના બાણ આ શરીરમાં લાગ્યા, અને જ્યારે શરીરમાંથી રક્ત વહેવા લાગ્યું ત્યારે મારું જે દુર્યોધનના અન્નથી બનેલું લોહી હતું ને એ બધું નીકળી ગયું, અને મારું મૂળ વૈધું ત્યારે મને ધર્મની ખબર પડી. એટલે અન્યાયો ઉપાર્જિતમ દ્રવ્યમ દસ વર્ષાણી તિષ્ઠતિ પ્રાપ્ત છે એકાદશે સમૂલમ વિનશ્યતિ. લગ્ન મંડપમાં એક સપ્તપદીની અંદર પ્રતિજ્ઞા બ્રાહ્મણ તમને કરાવે કે આજથી તમને હું મિષ્ટાન જમાડીશ. મિષ્ટાન એટલે રોજ ભેળું નહીં પણ મિષ્ટ ભોજન. જે દિવસે તમને રાંધવાનો કંટાળો આવે તે દિવસે સમજવાનું, તમારા અન્નની આવકના દરવાજા હવે બંધ થવાની શરૂઆત થઈ છે. આગી તો બે મહેમાન લઈને આવે તો ઘરવાળાને ખીજાવવું જોઈએ, ખીજાયે છે પણ આમ હવે એમ ખીજાવ કે ભાઈ કેમ બે જ લઈને આવ્યા, ચાર જણાને લઈને આવવા જોઈએ. ગુજરાતી કહેવત છે, ટુકડો અહીંયા હરી ટુકડો. તેથી અગ્નિની પૂજા બ્રાહ્મણ કરાવે, અને તિજોરીની પૂજા એટલે એમાં પૈસા વધે એટલા માટે નહીં, પણ એ પૈસા ક્યાંય ગેર વલ્લે ન જાય. એ તમારી સંપત્તિ છે, એ મહેનતની છે, અને મહેનતની સંપત્તિ પરસેવાની સંપત્તિ પર સેવા માટે વપરાય. હું દાદાજીના કાર્યમાં જોડાણો, અમારી બાજુમાં શ્રી દર્શનમ છે, પછી એમાં અમે જતા, જયારે આખો દિવસ ખેતી કરીએ ને ત્યારે ખબર પડે કે ઓહો કેમ થાય. આ 1996-97 ની વાત કરું છું, જયારે અમે કથા નહોતી શરૂ કરી, અને 97 કથા શરૂ કરી ત્યારથી નક્કી કર્યું કે પૈસા વાળા માણસો હોય તો એ પૈસા એની મહેનતના છે, એ મારા નથી,
તેથી પરસેવો પાડીને જે માણસોએ પૈસા ભેગા કર્યા હોય એની આગળથી પૈસા ક્યારેય માગવા નહીં, એ પૈસા પ્રેમથી આપે તો જ આપણને ખપે, કારણ કે એ અન્યાયની સંપત્તિ આપણા કુળનો નાશ કરી નાખે છે. બહુ બીક લાગે મને, મને એક વાતનો બહુ ડર લાગે, એ વાતનો એ કે સામેવાળાના ખિસ્સામાં પૈસા છે, એ પૈસા કઢવી લેવાનો બહુ ડર લાગે. નતર બધા પોતપોતાના ધંધામાં પાવરફુલ જ હોય, વાલા બધાને આવડતું જોઈએ, આમાં કઈ અમને નહીં આવડતું હોય. કઈ એક વાર સવારે જોળી ફેરે ને એક વાર બપોર પછી જોળી ફેરે, તમે ના પાડો તો ચાર દી વહી ગયા હોય, બાકીના ત્રણ દી રે. અમારા ઘણી કથામાં વામન જન્મમાં ભગવાન વામન થઈને આવે ને તો ઘણા લોકો પછી કે જોડી ફેરવો. મેં કીધું આમાં બેઠા એ ક્યાં કોઈ બલિ છે, આપણે તો ભગવાનના છીએ, આપણે જોડી ભગવાન આપણી આગળ માગવા આવે જ નહીં. આ એક છે, કોઈ કોઈ ધર્મના માટે, કોઈ ગાયના માટે, કોઈ કોઈ કાર્યના માટે ક્યારે યજ્ઞ થયો હોય તો એ બધું થાય, પણ ડર લાગે છે. તેથી તિજોરીની પૂજા બતાવે છે, હિરણ્યવર્ણામ હરણૈ સુવર્ણરથસ્ત્રજામ ચંદ્રામ હિરણમયીમ લક્ષ્મી જાતવેદોમયા. તામયા વહ જાતવેદો લક્ષ્મીમનપગામિની યસ્યામ હિરણ્યવેન્દેયમ કામશ્વમ પુરુષાં. અને આ વર્ષે મેં એક બીજો અનુભવ કર્યો, મેં થોડીક ખેતી લીધી છે ને, પછી માંડવી અમારી ઉપાડી અને ખેતરમાં પડી હતી. મેં અહીંયા મુંબઈથી ફોન કર્યો, ઘનરાધાર વરસાદ વરસે છે મુંબઈમાં, અમારે માધવ કે આપણે અહીં ન આવે સારું. મેં કીધું કેમ, એ કે માંડવી ઉપાડી છે ને ખેતરમાં પડી છે, ત્યારે મને ખેડૂતની કેવી દશા થતી હશે એ અનુભવમાં આવી. પૂરેપૂરો પાક તૈયાર થઈ ગયો હોય, વિચાર્યું હોય કે સો મણ જીરું થશે, એ સો મણ જીરુંની અંદર બેનનું આણું વાળવા માટે આ ખર્ચો કરશું, નાની દીકરીના લગ્ન કરવા છે બે પાંચ તોલા એના માટે તૈયાર કરશું, દીકરાના મનમાં એવી ઈચ્છા છે કે એક વખત સુરતમાં ઘર કરવું છે, થોડી ઘણી પૈસા એને આપશું. બાપ આવા અનેક મનોરથ લઈ અને ખેતરમાં બેઠો હોય અને તૈયાર થયેલા જીરું ઉપર વરસાદ પડે અને બધું જીરું ખલાસ થઈ જાય, તો એ ખેડૂત ભગવાન ઉપર ભરોસો રાખી પાછી ભગવાનને પ્રાર્થના કરે, આ વખતે ન આપ્યું તો કંઈ વાંધો નહીં વાલા, આવતી વખતે આપજે. આટલી ધૈર્યતા, આટલો ભગવાન ઉપર ભરોસો કોઈને હોય તો એ કેવળ ને કેવળ ખેડૂતને છે. ખેડૂત ગમે તે જ્ઞાતિ નો હોય, એ બ્રાહ્મણ હોય તો ભલે, ગમે તે જ્ઞાતિ નો સંપૂર્ણ ભરોસો છે. અને હું ક્યારેક ક્યારેક સાંભળું ત્યારે મને બહુ દુઃખ થાય છે કે ફલાણી જગ્યાએથી અમે બિયારણ લીધું અને બિયારણ ડુપ્લિકેટ આવી ગયું અને વાયવું ને કાંઈ ઉગ્યું નહીં. વાલા વિચારો તો ખરા, આવા કોઈ ગરીબ માણસનું ખેતર હશે અને ખેતરમાં બિયારણ નાખીને આખા વર્ષનો વિચાર કરીને બેઠો હશે અને એ આખું વર્ષ હારી જશે, એ સંપદા આપણા ઘરમાં આવશે તો તમને લાગે છે કે તમારું કલ્યાણ થશે? નહીં કરો, મારવો તો મીર મારવો. છોકરાઓને દૂધ ન પાતા હોય એની આગળથી પૈસા કાઢવું અઘરું છે. મારા હૈદરાબાદમાં કથા છે તો મને કહ્યું લિસ્ટ મોકલાવો, તમે લિસ્ટ મોકલાવી, મને કે બસ આટલું જ. ત્યારે મને ખબર પડી કે લિસ્ટ કેવડા જાતા હશે.
પ્રાર્થના કરો ભગવાનને. યહ સૂચી પ્રયત ભૂતવા જુહુયાદા જવન્વ સુક્ત પંચદર્શ ચ શ્રી કામઃ સતતમ જપે. એથી તિજોરીની પૂજા છે. ઉમરો તમારા કર્મનો હિસાબ રાખે છે. મૂળ વાત તમે શું કરો છો એની પહેલી ખબર સૂર્યને, તમે શું કરો છો એની બીજી ખબર ઉમરાને, તમે શું કરો છો એની ત્રીજી ખબર સંધ્યાને, સવારની સંધ્યાને, સાંજની સંધ્યા. તમે શું કરો છો એની ચોથી ખબર શ્રવણને, તમે શું કરો છો એની પાંચમી ખબર ચિત્રકેતુને, તમે શું કરો છો એની છઠ્ઠી ખબર ધર્મરાજાને, અને તમે શું કરો છો એની સાતમી અને છેલ્લી ખબર કોઈને હોય તો એ આપણા આત્મા. બાર બહુ ડાયા ડાયા હોય પણ ભીતરથી ખબર પડે કેવા છીએ. મન મેલા તન ઉજડા બગા કપટી અંગ, એથી તો કાગા ભલા તન મન યે કજરંગ. અષ્ટવક્ર ની વાત કરી નહી, બધા અંગ થી આમ અંગ ભંગ હતા, પણ એનું જ્ઞાન એટલું બધું શ્રેષ્ઠ હતું. મહારાજા જનકના દરબારમાં ગયા અને લોકોએ હાંસી કરી, ત્યારે કહ્યું તમારામાં બધા બેઠા એ બધા અજ્ઞાની છે. અને પછી જ્ઞાનની ચર્ચા થાય. જેવા તમે અંદર છો એવા તમે બહાર, અને જેવા તમે બહાર છો એવા તમે અંદર. બંને તરફથી તમે કદાચ બહારથી તમે ખરાબ હોવ તો હાલે, પણ અંદરથી તમે ચોખ્ખા હોવા જોઈએ, શુદ્ધ હોવા જોઈએ. આપણો અંતરાત્મા આપણે કહેવા છીએ એનું ધ્યાન રાખ્યા છે. મેં કહ્યું થોડી વાર પેલા કાંક બંધ કરી દે, અંધારું આપણે થઈ જાય, બાકી અંધારું હોય નહીં. નાની એવી જિંદગીમાં આપણે કરવાનું શું છે, મૂળ જીવવું કેટલું 100 વર્ષ, એનાથી વધારે ક્યાંય છે નહીં. હવે તો 60 વર્ષે જ લીલીવાડી કરી દે. કોઈનું મરણ થયું હોય ને પૂછીએ કેટલા વર્ણ હતા, 60 વર્ષના હતા, દીકરાને ઘેરે દીકરા છે ને, એ લીલીવાડી મૂકીને ગયા. ઓલે 40 ઓછા કરીને ગયો એ નહીં. આટલી નાની જિંદગીમાં શું કરવાનું. હાટડીએ કેમ રેવાશે રે મારી રામની રજાઈ, રામની રજાઈ મારા શ્યામની રજાઈ. હાટડીએ કેમ રેવાશે મારા રામની રજાઈ, હાટડીએ કેમ રેવાશે રે હે મારા રામની રજાઈ. બેસવા સારું આટડી કીધી આટડી ઘડી થઈ, મેં બેસવા સારું આટડી કીધી આટડી ઘડી થઈ. તેડા આવ્યા શ્રી રામ ના ત્યારે આટડી પડી ગઈ, આટડીએ કેમ રેવાશે ભઈ મારા રામની રજાઈ.
હાટડીએ કેમ રેવાસે ભઈ, મારા રામની જમ જરાયણ ઢોલીએ બાંધ્યા રામ રણને લઈ, જમ જરાયણ ઢોલીએ બાંધ્યા રામ રણને લઈ, દસ મસ્તક ને વીસ ભુજાવ રાવણ ના સચવાઈ, હાટડીએ કેમ રેવાસે ભઈ, મારા રામની ધર્મમાં કામમાં ઢીલ ના કરવે વેળા જાય છે ભઈ, ધર્મ ના કામ ઢીલ ના કરે વેળા જાય, દાસી જીવન સત ભીમ પ્રતાપે, દાસી જીવન સત ભીમ પ્રતાપે, નામ ની નોબત થઈ હાટડીએ કેમ રેવાસે ભઈ, મારા રામની રામની રજા નહીં, મારા નાથની રજા નહીં, હટડીએ કેમ રેવાસે મારા રામની રજા. જો આત્મા આપણા કર્મનું ધ્યાન રાખે છે, નારદજી કહે છે ત્યારથી આત્મા વીણા લઈ અને ભગવાનનું ભજન કરવું છે, સુતેલી કથાને જગાડવાનું કામ કરું છું. હે વેદવ્યાસ, અમે તમને તેથી કહીએ છીએ ભગવાનનું ભજન કરો, ભગવાનના નિર્મળ યશનું ગાન કરો. સરસ્વત નદીના કિનારા ઉપર સમ્યપ્રાસ ક્ષેત્રની અંદર વેદવ્યાસ ભગવાનના નિર્મળ યશનું ગાન કરે છે, અને એટલું બધું મધુર ગાન થયું, શ્લોકો હૃદયમાંથી ઉત્પન્ન થવા લાગ્યા, એટલા સુંદર મજાના શ્લોકો ગવાવા લાગ્યા. ગણપતિ મહારાજ શ્લોકો લખવા આવ્યા, 18,000 શ્લોક તૈયાર થયા, પાછી ચિંતા થઈ આપવું કોને. નારદજીએ કહ્યું શંકર ભગવાનનું સ્તવન કરો, ભગવાન ભોળાનાથને પ્રસન્ન કર્યા. શિવકૃપાથી વેદવ્યાસને ત્યાં શ્રી સુખદેવજી મહારાજનો જન્મ થયો. જન્મ થતા વનયાત્રામાં નીકળી ગયેલા સુખદેવજી મહારાજને શ્લોકો તરફ આકર્ષણ કરવા માટે સુંદર મજાના શ્લોકો છે એ શીખડાયા શિષ્યોને. શિષ્યએ શ્લોકોનું ગાન કર્યું અને એ ગાન થકી સુખદેવજી મહારાજ પધાર્યા. શ્રી સુખદેવજી મહારાજ આવ્યા, વેદ વ્યાસને મળ્યા. ગંગાના એક કિનારા ઉપર વેદ વ્યાસ બિરાજિત થયા, ગંગાના એક કિનારા ઉપર શ્રી સુખદેવજી મહારાજ બિરાજિત થયા. 18,000 શ્લોક શ્રી સુખદેવજી મહારાજ જ્યાં ભણ્યા ત્યાં આત્મા કરતાલો ખખડવા લાગી. આત્મરામસ્ચ મુનિયો નિર્ગંથા અપ્યક્રમે કુર્વંત હેતુ કી ભક્તિ મિત્તમ ભૂત ગણો હરિ. અતિ આનંદ થયો શ્રી સુખદેવજી મહારાજની કથાને વર્ણવી અને સુતપુરાણી પરીક્ષિતજી મહારાજના જન્મની કથા કહે છે, એના કર્મની કથા અને મોક્ષની કથા. મહાભારતમાં લઈ જઈ અને કથા ગાય છે કે એ સમય